લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. S Live ન્યૂઝ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. વાત કરીએ આ સપ્તાહની, તો આ સપ્તાહે 20 તારીખે વિશ્વ નિરાશ્રિતોનો દિવસ છે. નિરાશ્રિત એટલે ઇંગ્લિશમાં રેફ્યુજી કહેવાય. 2001 થી મનાવવામાં આવે છે. એક દેશમાં તકલીફ આવે ત્યારે લોકો એક દેશ પોતાનો દેશ છોડીને બીજા દેશનું નાગરિકત્વ સ્વીકારે અથવા તો બીજા દેશનો આશરો લે તેને રિફ્યુજી કહે. આપણે ત્યાં નિરાશ્રિતોમાં સૌથી પહેલા પારસી લોકો, ત્યાર પછી નિરાશ્રિતો ગણતો સિંધી સમાજ, ઘણા બધા નિરાશ્રિતો સમાજની અંદર હોય છે. અને આજે આ પ્રક્રિયા વિશ્વની અંદર યુક્રેનના રશિયાના યુદ્ધમાં પણ જોવા મળી છે. પોલેન્ડમાં નિરાશ્રિતો ગયા છે, આજુબાજુના દેશોમાં લોકો જતા રહ્યા છે. આ એક બહુ જ પેચીદો પ્રશ્ન હોય છે, પણ નિરાશ્રિતોને સવલતો સચવાઈ જાય તેના માટે આ દિવસ મનાવવો જરૂરી છે. 21 તારીખે કાળાષ્ટમી છે. તે દિવસે સૂર્યનું દક્ષિણાયનમાં એટલે પ્રવાસ ચાલુ થશે. જેવી રીતે મકર સંક્રાંતિ થાય તેવી રીતે આ દક્ષિણ સંક્રાંતિ કહેવાય, અને ઉત્તરાયણ કહીએ છીએ આપણે, તેવી રીતે આ દક્ષિણાયન છે. તે દિવસે વર્ષા ઋતુનો પ્રારંભ થાય. આ દિવસ 21 તારીખ એટલે આ વર્ષનો સૌથી લાંબો દિવસ છે. સાથે સાથે આ દિવસ ડૉક્ટર હેગડેવારજીની પુણ્યતિથિ છે, જે RSSની સાથે સંઘ સાથે ને જનસંઘ સાથે જોડાયેલા મૂળભૂત હેગડેવારજી. અને ત્યાર પછી આ દિવસ એટલે ઇન્ટરનેશનલ યોગ દિવસ 2014 થી મનાવવામાં છે. પતંજલિથી માંડીને ઘણા બધા આપણા ઋષિમુનિઓ યોગ પર ઘણું બધું કીધું છે. યોગ શરીરને સ્વસ્થ અને હૃષ્ટપુષ્ટ રાખવા માટેનું સાધન છે. તો જ યોગ થાય. યોગ એટલે તમારો આત્માનું પરમાત્માથી મિલન થાય, એના માટેનો આ દિવસ છે. આ દિવસ એટલે વર્લ્ડ મ્યુઝિક ડે છે, સંગીત પ્રેમીઓનો દિવસ છે. ફ્રાન્સની અને ત્યાંની પ્રક્રિયા છે, ત્યાંના લોકોને માટે આ દિવસ મનાવવામાં આવે છે, પણ ખરેખર આ વિશ્વના લેવલ પર મનાવવામાં આવે છે. અને આ મ્યુઝિક ડે 1982 થી મનાવવામાં આવે છે. ફ્રાન્સનો એક બહુ મોટો મ્યુઝિશિયન હતો, તેનું સ્થાન થઈ ગયું, તેના જન્મદિવસ નિમિત્તે મનાવવામાં આવે છે, પણ હવે કોમન થઈ ગયું છે. અને આ સર્વ મ્યુઝિક સાથે જોડાયેલા લોકોને, સંગીત સાથે જોડાયેલા લોકોને મારા તરફથી શુભકામના છે. આ દિવસ એટલે વર્લ્ડ હાઇડ્રોગ્રાફી ડે છે. હાઇડ્રોગ્રાફી એટલે આ પૃથ્વી 75% પાણીથી ઘેરાયેલી છે. આ 75% પાણીની અંદર જીવન, પાણીની અંદર લાઈફ, પાણીની અંદર વનસ્પતિ, આ બધો અભ્યાસ અને તેનો કેવી રીતે ઉપયોગ થઈ જશે કે આ 2005 થી મનાવવામાં છે. 23 તારીખ એટલે યુનાઇટેડ નેશન સર્વિસીસ ડે છે, પબ્લિક સર્વિસ ડે છે. એટલે જાહેર સેવા સાથે જોડાયેલા જેટલા અધિકારીઓ છે તેમની સરાહના કરવાનો દિવસ છે. 1978 થી મનાવવામાં આવે છે. આ દિવસ એટલે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક ડે છે, 1948 થી મનાવવામાં આવે છે. આમ તો ઓલિમ્પિક 125 વર્ષ જૂનું છે. એક દોડથી ચાલુ થયેલી આ રેસ અને આજે વિશ્વની અંદર ઘણી બધી રમતોની અંદર પ્રતિનિધિત્વ લોકો કરે છે. અને આ ઓલિમ્પિકની વધારે પડતી માત્રા લોકોમાં વધે, ઓલિમ્પિકમાં લોકો વધુ ભાગ લે અને ઓલિમ્પિકની મહેનત કરવામાં પોતાનું શરીર પણ હૃષ્ટપુષ્ટ રાખે, એના માટેનો આ દિવસ છે. 24 તારીખે એટલે યોગીની એકાદશી છે, વડોદરાના એક સંત અને તે પરમહંસ એવા કેવલાનંદજી બાબાનો પુણ્યતિથિ છે. કેવલાનંદજી બાબા એક અલગ આત્મા અને રંગવધૂતના ગુરુભાઈ હતા, અને તેમની એક અલગ અલગ જ મસ્તીમય જીવતા હતા. એ કેવલાનંદજીની પુણ્યતિથિ છે, વંદન છે એમને. અને 26 તારીખ એટલે રવિ પ્રદોષ છે. તે દિવસે ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ ઇલિક્ટ ટ્રાફિકિંગ. હા, આટલું લાંબુ તો અઘરું પડે, પણ આ જે કેફિયત ડ્રગ્સ છે તેનું સ્મગલિંગ થાય છે તે કેવી રીતે રોકાય, તેનો લોકો વપરાશ કેવી રીતે ઓછો કરે, અને રોકવા માટેનો આ દિવસ 1988 થી મનાવવામાં આવે છે. કારણ કે આ ડ્રગ્સ એટલે યુવાધનને નાશ કરતી વસ્તુ છે, અને તેમાં વીડથી માંડીને ચરસ, ગાંધો, વીડ, મેથોલોન બધી ઘણી બધું મોટું લિસ્ટ છે. આ લોકો વાપરતા ઓછા થાય એની જાગૃતતા માટેનો આ દિવસ છે. આપ સૌના જીવનમાં ખુશાલી રહે તેવી શુભકામના સાથે અસ્તુ શુભમ ભવતુ.